નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શૈક્ષણિક વર્ષ 2024-25 ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેમાં પ્રથમ પરીક્ષાની અંદર જે નવી બ્લુ પ્રિન્ટ આવી છે, નવા પ્રશ્નપત્રોનો જે પરિરૂપ છે, એ આપણે અહીંયા આ વિડીયોમાં જોઈશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારો જે પ્રશ્નપત્ર છે એનો સમય 2 કલાકનો છે અને કુલ ગુણ તમારા 50 રહેશે પ્રથમ પરીક્ષાની અંદર. એની અંદર જો જોઈએ કે પ્રશ્નના પ્રકાર અને ગુણભાર વિશે જોઈએ તો પ્રથમ તમારો જે વિભાગ એ હશે એ હેતુલક્ષી પ્રશ્નોનો હશે, જેની અંદર કુલ પ્રશ્નો 15 હશે અને એમાંથી 15 પ્રશ્નોના ઉત્તર ફરજિયાત લખવાના છે. દરેકનો 1 ગુણ છે, એમ કુલ તમારા 15 ગુણ રહેશે. એના પછી વિભાગ જે બીજો હશે એમાં ટૂંક જવાબી પ્રશ્નો હશે, એટલે કે 2 માર્કસના પ્રશ્નો રહેશે. કુલ 9 પ્રશ્નો હશે, એમાંથી કોઈ પણ તમને જે સારા આવડતા હોય એવા 6 પ્રશ્નો તમારે લખવાના છે, જેમાં 12 ગુણ છે, દરેકના 2 ગુણ છે. એના પછી પ્રશ્નો જે સી વિભાગ હશે 3 નંબરનો, તેમાં કુલ 8 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે 5 પ્રશ્નો કોઈ પણ તમને આવડતા પ્રશ્નો લખવાના છે એના ઉત્તરો, જેમાં 15 માર્ક્સ છે, દરેકના 3 ગુણ છે. એના પછી વિભાગ ડી હશે, એમાં વિસ્તૃત જવાબી પ્રશ્નો હશે, કોઈ પણ 3 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે 2 પ્રશ્નોના ઉત્તરો લખવાના છે, જેમાં 8 ગુણનો ડી વિભાગ રહેશે. એમ કુલ તમારા 50 ગુણનો પેપર જે છે એ રહેશે. વૈકલ્પિક સાથે તમારા 35 પ્રશ્નો રહેશે અને વૈકલ્પિક વિના 28 પ્રશ્નો રહેશે, બરાબર છે. ફક્ત એ વિભાગ જ ફરજિયાત છે અને બાકીના છે એમાં તમને જનરલ ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ પ્રશ્નો લખવાના રહેશે. એના પછી જે પ્રથમ પરીક્ષાની અંદર કેટલા ચેપ્ટર પૂછાશે અને કેટલા માર્ક્સનું પૂછાશે, ચલો એના વિશે વાત કરીએ. ગુણભાર, તો પ્રથમ જે પ્રકરણ છે આપણી આસપાસના દ્રવ્યો, એમાંથી કુલ 8 ગુણનું તમારા પ્રથમ પરીક્ષાની અંદર પૂછાશે. ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, એમાંથી પણ તમારા 8 ગુણની અંદર આ પ્રશ્નપત્ર રહેશે. ચેપ્ટર નંબર 5 જીવોના પાયાનો એકમ, એ પણ તમારા પ્રશ્નપત્રમાં એમાંથી 8 ગુણનું પૂછાશે. ચેપ્ટર નંબર 7 ગતિ, તો એમાંથી પણ તમારા પ્રશ્નપત્રની અંદર 8 ગુણનું રહેશે. ચેપ્ટર નંબર 8 બળ તથા ગતિના નિયમો, એમાંથી પણ તમારા જે પ્રશ્નપત્ર છે એમાંથી 8 ગુણનું રહેશે. અને ચેપ્ટર નંબર 12 અન્નસ્ત્રોતોમાં સુધારણા, તેમાંથી 10 ગુણનો રહેશે. 12મા ચેપ્ટર સિવાય જે પ્રથમ પરીક્ષામાં પૂછાવાના એ બધા ચેપ્ટરોની અંદર 8 માર્ક્સનું છે, ફક્ત 12મા ચેપ્ટરની અંદર 12 માર્ક્સનું છે. એમ કુલ ટોટલ 50 માર્ક્સની અંદર તમારી પરીક્ષા લેવાશે. એના પછીનું જોઈએ આપણે કે વિભાગની અંદર શું પૂછાશે. તો જો માળખું જોઈએ તો પ્રથમ જે એ વિભાગ છે એમાં 1-15 પ્રશ્નો રહેશે અને દરેક પ્રશ્નો ફરજિયાત છે, બરાબર. હેતુલક્ષી પ્રશ્નો છે દરેક, જેમાં એમસીક્યુ 1 કરતાં વધારે જવાબવાળા એમસીક્યુ, એટલે કે 1-ABCD એમ કુલ 4 વિકલ્પો આપેલા, એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પછી ખરા ખોટા, ખાલી જગ્યા, બરાબર. એમ કુલ અહીંયા તમારા 4 પ્રશ્નો છે એ કુલ ટોટલ, જેમ કે 4 MCQ, 4 ખરા ખોટા, એમ 4થી વધારે કોઈ પ્રશ્નો નહીં હોય. શોર્ટ ક્વેશ્ચન છે, જોડકા છે, એ બધું અહીંયા પૂછાશે. વ્યાખ્યાઓ છે, એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તરો આપો, એવું બધું, જે 15 માર્ક્સની અંદર રહેશે. વિભાગ બી 12 ગુણની અંદર છે, કુલ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના ઉત્તર મહત્તમ 40-50 શબ્દોની મર્યાદામાં લખવાના છે અને દરેકના 2 ગુણ છે, જે 16-24 નંબરના પ્રશ્ન સુધી રહેશે. વિભાગ સી 25-32 નંબરના પ્રશ્ન સુધી રહેશે, કુલ 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના ઉત્તર છે એ તમારે મહત્તમ 60-80 શબ્દોમાં મર્યાદામાં લખવાના છે, દરેકના 3 ગુણ છે. એમ કુલ 15 ગુણની અંદર તમારો આ પ્રશ્નપત્ર રહેશે. વિભાગ ડી 33-35 નંબરના પ્રશ્ન સુધી રહેશે અને કુલ 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના મહત્તમ 90-120 શબ્દોની મર્યાદામાં તમારે એના જવાબો છે લખવાના છે અને દરેક સાચા ઉત્તર માટે 4 ગુણ છે. એમ તમારો ડી વિભાગ છે એ કુલ 8 ગુણની અંદર રહેશે. તો આ રીતે તમારો જે પ્રશ્નપત્ર છે એ પ્રથમ પરીક્ષાનો કુલ 50 ગુણની અંદર રહેશે, બરાબર. એના પછી જોઈએ તો એમાં કેટલો અભ્યાસક્રમ પૂછાશે. તો જો પ્રથમ પરીક્ષા માટે સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રથમ પરીક્ષાનો પ્રશ્નપત્ર છે એનો માળખું રહેશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.